भावेणाना आंगणे भगवान जगन्नाथ जी की 37मी रथ यात्रा जगन्नाथ जी ना नाथ साथ निकली थी। शहर सुभाष नगर खाते आवेला जगन्नाथ जी मंदिर की रथ यात्रा ने महाराजा विजयराज सिंह और शिक्षण मंत्री जीतू वाघाणीए प्रस्थान करावी। गुजरात ना बीजा नंबर की आ रथ यात्रा शहर में 18 किलोमीटर लांबा रूट पर फरी थी। आ रथ यात्रा ना प्रारंभे राजकीय महानुभावों सामाजिक आगेवानों संतो महंतो हाजर रहा था। आ रथ यात्रा में 100 थी वधु ट्रक 11 घोड़ा तेमज एक हाथी तेमज अनेक फ्लॉट्स जोड़ाया था। आ रथ यात्रा नो विविध मार्गो पर ठेर ठेर भव्य स्वागत करायो हतो। रथ यात्रा ने लईने 5000 थी वधु पोलिस सुरक्षा में जोड़ाई हती। છેલ્લા 2 વર્ષથી કોરોનાના કાળના કારણે ભગવાન જગન્નાથજીએ ભાવેણાવાસીઓને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા। ગત વર્ષે માત્ર ભગવાન જગન્નાથજીનો રથ ભાવેણાના જાહેર માર્ગો પર ફર્યો હતો, જોકે આ વર્ષે કોરોનાનો કહેર હળવો થતાં અને સરકાર દ્વારા પણ છૂટછાટ મળતા ફરી એકવાર પરંપરાગત રીતે ભારે ધર્મોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવેણાના રાજમાર્ગો પર નીકળી હતી। ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રા રથયાત્રાનો પ્રારંભ ભાવનગર રાજવી પરિવારના વિજયરાજસિંહજી સોનાના સાવરણા વડે છેડાપોરા અને પહિંદ વિધિ કરી હતી અને સમાજના યુવકોએ રથને દોરડા વડે ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રા પ્રસ્થાન કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન ધાણીધારિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ રાણા સહિતના મહાનુભાવ, કલેક્ટર, એસપી, આઈજી સહિતના અધિકારીઓ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહીને લોકોને આશીર્વચન આપ્યા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા દિવસભર ભાવનગરના રાજમાર્ગો પર 17 કિલોમીટરના રૂટ પરના દિવસે દરમિયાન ફરી હતી। આ વર્ષે જુદી જુદી થીમ આધારિત વિવિધ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સામાજિક જાગૃતિ, દેશભક્તિ, સાંપ્રત પ્રવાહો અંગેના ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમજ અખાડાના યુવાનો દ્વારા રથયાત્રાની આગળ આગળ વિવિધ કરતબો કરી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। રથયાત્રા જે રસ્તામાંથી પસાર થવાની છે તે રસ્તા પર સેવાભાવી યુવક યુવતીઓ દ્વારા તત્કાલ રંગોલીઓ બનાવવામાં આવી હતી, જ્યારે જગતનો નાથ ભાવેણાના રાજમાર્ગો ઉપર નગરચર્યાએ નીકળ્યો છે। ત્યારે કોરોનાના 2 વર્ષ બાદ ભગવાનના દર્શન માટે ભાવેણા વાસીઓ પણ મોટી સંખ્યામાં રાજમાર્ગો પર જોવા મળ્યા હતા। ભાવનગરની રથયાત્રામાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાના 728 પોલીસ અને 312 મહિલા પોલીસ સહિત 1140 પોલીસકર્મી બંદોબસ્તમાં જોડાયા હતા। તેની સાથે અમરેલીના 200, સુરેન્દ્રનગરના 200, રાજકોટ ગ્રામ્યના 100, બોટાદના 50, રાજકોટ શહેરના 100 અને ભાવનગર જિલ્લાના 500 મળી કુલ 1150 હોમગાર્ડ રથયાત્રામાં બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા। રથયાત્રામાં સુરક્ષાની વાત કરીએ તો આ વખતે ભગવાન રથને 3 સ્તરીય સુરક્ષા આપવામાં આવી હતી। રથયાત્રા બંદોબસ્તમાં આ વખતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને એસઆરપીની કંપનીઓ પણ જોડાઈ હતી, તેમજ 2.5 કિલોમીટરના સંવેદનશીલ વિસ્તારોમાં દરેક પોઈન્ટ પર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ સેન્સિટિવ વિસ્તારમાં ધાબા પોઈન્ટ પર પોલીસના જવાનો અત્યંત ટેકનોલોજીના સાધનો સાથે ફરજ બજાવી હતી। ભાવનગર અશોકકુમાર યાદવની માર્ગદર્શન હેઠળ રથયાત્રા બંદોબસ્તમાં ભાવનગર જિલ્લા ઉપરાંત જૂનાગઢ, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાંથી પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા હતા। આ રથયાત્રામાં 15 ડીવાયએસપી, 40 PI, 150થી વધુ PSI પોલીસ જવાનો હોમગાર્ડ ખડે પગે તૈનાત કરાયા હતા, તેમજ આ વખતે રથયાત્રા બંદોબસ્તમાં અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। રથયાત્રા રૂટ પર 3 ડ્રોન કેમેરા સહિત સીસીટીવી કેમેરાની મદદ પણ લેવાઈ હતી। ભગવાન જગન્નાથજીની આ 37મી રથયાત્રા અત્યારે સવારે નિજ મંદિરેથી પ્રસ્થાન થઈ અને ભાવનગરના રાજમાર્ગો પર જ્યારે પસાર થઈ ચૂકી છે ત્યારે ભાવનગરના લોકોમાં એ દર્શન માટેને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। કારણ કે કોરોનાના 2 વર્ષ દરમિયાન લોકોના ભગવાનના પ્રત્યક્ષ દર્શન નહીં થવાથી અને આ વર્ષે પ્રત્યક્ષ દર્શન થવાના હોવાથી લોકોમાં ઉમંગ અને ઉત્સાહ જોવાઈ રહ્યો છે। દર વર્ષ કરતાં આ વર્ષે દર્શનાર્થીઓની સંખ્યા પણ વધારે આવી ગઈ છે। અજય બુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર।